નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. હવે પ્રિવિયસલી આપણે વુડન કેસિંગ કેપિંગ વાયરિંગ જોયું અને ક્લીટ વાયરિંગ જોયું, બરાબર છે? અને એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, એની ફિલ્ડ ઓફ એપ્લિકેશન જોઈ. આજે એકદમ નવો ટોપિક છે, સીટીએસ એન્ડ ટીઆરએસ વાયરિંગ, બરાબર છે? આ ટાઈપના વાયરિંગની આપણે ડિટેલ ડિસ્ક્રિપ્શન સ્ટડી કરીશું, બરાબર છે? ડિટેલ સ્ટડી કરીશું અને આ ટાઈપનું વાયરિંગ ક્યાં યુઝ થાય છે, હાઉસ વાયરિંગમાં ક્વાઇટ ચીપ છે કે નહીં, કે કેબ ટાયર સીટેડ, સીટીએસ નો ફૂલ ફોર્મ છે મિત્રો, કેબ ટાયર સીટેડ વાયર, બરાબર છે? ટફ રબર સીટેડ વાયર એ ટીઆરએસ નો ફૂલ ફોર્મ છે મિત્રો. આ વાયરિંગમાં સીટીએસ વાયર અથવા ટીઆરએસ વાયર યુઝ થાય છે, બરાબર છે? કન્ડક્ટરના વાયરિંગમાં યુઝ થાય છે, બરાબર છે? આ વાયરનો ડાયાગ્રામ આપેલો છે, તમે જોઈ શકો છો. આ ડાયાગ્રામમાં અહીંયા નંબર 1 ઉપર છે કન્ડક્ટર્સ, કે જે તારમાંથી બનાવેલું હોય છે. નંબર 2 ઉપર છે એનું રબરનું ઇન્સ્યુલેશન, ઇન્સ્યુલેશન. નંબર 3 ઉપર છે રબરની સીથ, રબરના ઇન્સ્યુલેશન ઉપર જે હોય છે એની સીથ. નંબર 4 ઉપર છે બ્રેડિંગ, કે કોપરની જાળી હોય છે, બરાબર છે? તો આ રબરનું કન્સ્ટ્રક્શન હતું, કેબલનું કન્સ્ટ્રક્શન હતું. આ હતું સીટીએસ એન્ડ ટીઆરએસ વાયરિંગ. હવે જોઈએ એન સીટીએસ અને ટીઆરએસ વાયરિંગ કઈ રીતે યુઝ થાય છે, બરાબર છે? તો આ વાયર, ધીસ વાયર રન ઓન ધ ટીક વુડન બેટન્સ વિચ આર ફિક્સ્ડ ઓન ધ વોલ ઓર બાય ધ સીલિંગ બાય મીન્સ ઓફ સ્ક્રુ એન્ડ વુડન પ્લગ્સ. સ્ક્રુ કે વુડન પ્લગ દ્વારા આ બેટન ફિલ્ડમાં કનેક્ટેડ કરેલા હોય છે, વુડન બેટનમાં કનેક્ટેડ કરેલા હોય છે. વાયર વુડન બેટનમાંથી પસાર કરવામાં આવે છે અને આ વુડન બેટન કોના દ્વારા ફિક્સ કરેલા હોય છે, તો કે સ્ક્રુ અને વુડન પ્લગ્સ દ્વારા, બરાબર છે? હવે સીટીએસ અને ટીઆરએસ વાયર કેન બી યુઝડ આર નોટ મચ અફેક્ટેડ બાય કેમિકલ્સ, વોટર્સ એન્ડ સ્ટીમ્સ. હવે સીટીએસ અને ટીઆરએસ વાયર, જેમ કે તમે ટફ રબર શીથ કીધું, તો સીટીએસ વાયર તો કોના દ્વારા અફેક્ટ નહીં થાય, તો કે કેમિકલ દ્વારા અફેક્ટ નહીં થાય, બરાબર છે? પાણી દ્વારા અફેક્ટ નહીં થાય અને સ્ટીમ કે વરાળ દ્વારા અફેક્ટ થશે નહીં. તો આપણા આ સીટીએસ અને ટીઆરએસ વાયરિંગનો આ એડવાન્ટેજ છે, બરાબર છે મિત્રો? તો આ હતું સીટીએસ એન્ડ ટીઆરએસ વાયરિંગ, બરાબર. એના એડવાન્ટેજીસ છે કે ઇટ ઇઝ ઇઝી ટુ ઇન્સ્ટોલ. પહેલું, ઇન્સ્ટોલમેન્ટ ઇઝી છે, એકદમ ઇઝી રીતે એનું ઇન્સ્ટોલમેશન થઈ શકે છે. સપોઝ કોઈ ફોલ્ટ આવે તો ફોલ્ટ પણ ઇઝીલી રિપેર થઈ શકે છે. ઇટ ગિવ્સ બેટર અપીરિયન્સ, બરાબર છે? ઇન્ટિરિયર લાઇટિંગ અપીરિયન્સની કન્ડિશનમાં પણ સીટીએસ અને ટીઆરએસ વાયરિંગ સારા છે, બરાબર છે? ઇન કમ્પેરિઝન ટુ ક્લીટ વાયરિંગ ઓર વુડન કેસિંગ કીપિંગ વાયરિંગ, બરાબર છે? ઇટ્સ લાઈફ ઇઝ લોંગ, એની લાઈફ લાંબી છે, બરાબર છે? આ એની લાઈફ છે, લાંબી છે. ઇટ ઇઝ ફાયર પ્રૂફ ફોર સર્ટેન લિમિટ, બરાબર છે? સર્ટેન લિમિટ માટે ફાયરને રેઝિસ્ટ કરી શકે છે, આગ લાગવાની સંભાવના રહેતી નથી. જો તમે સીપીએસ અથવા ટીઆરએસ વાયરિંગ યુઝ કરો તો આગ લાગવાની સંભાવના ઓછી છે, બરાબર છે? ઇટ ઇઝ ચીપર ધેન અધર ટાઈપ્સ ઓફ વાયરિંગ એક્સેપ્ટ ક્લીટ વાયરિંગ, બરાબર છે? ક્લીટ વાયરિંગ સિવાય બીજા બધા વાયરિંગ કરતાં સીપીએસ અને ટીઆરએસ વાયરિંગ સસ્તું છે, બરાબર છે? ક્લીટ વાયરિંગમાં તમને ખબર છે ઓપન વાયર હશે એટલે એ સસ્તું પડશે, એમાં કોઈ પ્રકારના ઇન્સ્યુલેશનની જરૂર નહીં પડે. હવે આ વાયરિંગનો એક એડવાન્ટેજીસ બીજો છે કે કન્ડક્ટર્સ હેવ અ સ્ટ્રોંગ ઇન્સ્યુલેશન. કે આપણે ઇન્સ્યુલેશનનો ડાયાગ્રામ જોયો પ્રીવિયસલી, એ પ્રીવિયસલી ડાયાગ્રામમાં ઇન્સ્યુલેશનના 3 લેયર આવ્યા, બરાબર છે? ઇન્સ્યુલેશનના 3 લેયર આવ્યા, એમાં સ્ટ્રોંગ ઇન્સ્યુલેશન હશે. સ્ટ્રોંગ ઇન્સ્યુલેશનનો મતલબ એને બેન્ડ થશે, મિકેનિકલ ઇન્જરી થશે, ડેમેજ થશે, સી થશે, બ્રેડિંગ હશે, એટલે એની મેક્સિમમ પોસિબિલિટી વધી જશે, લાઈફ લોંગ પોસિબિલિટી વધી જશે. આના કારણે જ એના કન્ડક્ટરના 3 લેયર હોય છે ને, આના કારણે જ એની લાઈફ લોંગ પોસિબિલિટી વધી જાય છે, આયુષ્ય વધી જાય છે. કેમિકલ ડુ નોટ અફેક્ટ ધ કન્ડક્ટર ઇન્સ્યુલેશન, કેમિકલ કન્ડક્ટરના ઇન્સ્યુલેશનને અફેક્ટ કરતું નથી. આ હતા સીટીએસ અને ટીઆરએસ વાયરિંગના એડવાન્ટેજીસ, બરાબર છે? હવે આ એડવાન્ટેજીસ છે તો ડિસએડવાન્ટેજીસ પણ હશે. સીટીએસ અને ટીઆરએસ વાયરિંગના ડિસએડવાન્ટેજ પેલો શું છે, તો કે કન્ડક્ટર્સ આર ઓપન એન્ડ લાયબલ ટુ મિકેનિકલ ઇન્જરી. કન્ડક્ટર્સને આપણે ઓપન રાખેલા છે, મિકેનિકલ ઇન્જરી
injury થવાની શક્યતા રહેશે. તો this type of wiring cannot be used in a workshop. કે જ્યાં metal tools હોય કે grinding machine હોય, એ grinding machine માં workshop હશે ત્યાં CTS અથવા TRS વાયર આપણે પ્રિફર કરશું નહીં. Its use in open to sun and rain is restricted. જ્યાં વરસાદની સંભાવના હોય અથવા ટેમ્પરેચર ઓપન હોય કે ઓપન વાયરિંગ હશે ત્યાં ઓપન ટુશન સૂર્યના પ્રકાશની સામે એક્ઝેટ હશે ત્યાં એનો યુઝ રિસ્ટ્રિક્ટેડ છે. કેમ કે રબર આપણે યુઝ કરેલું છે ઇન્સ્યુલેશનમાં તો તાપમાન વધશે એટલે રબર ઓગળશે. રબર ઓગળશે એટલે એનું ઇન્સ્યુલેશન બ્રેક થશે. ઇન્સ્યુલેશન બ્રેક થશે એટલે શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. ગુડ વર્કમેનશીપ ઇઝ સુટેબલ વેર એસિડ્સ એન્ડ એલ્કેલીઝ આર રિકર્ડ્સ. હવે આનો ડિસએડવાન્ટેજ છે કે ગુડ વર્કમેનશીપ વેર જ્યાં એસિડ અને એલ્કેલીઝ હશે ત્યારે પ્રિકર્ડ્સ લાગતા હોય ત્યારે સીટીએસ અને ટીઆરએસ વાયર યુઝ કરવાનો સંભાવના રહેતી નથી. બરાબર છે. જુઓ જે આ કન્સેપ્ટ છે મેટલ સીટેડ વાયરિંગ નું. મેટલ સીટેડ વાયરિંગ શું છે? તો મિત્રો મેટલ સીટેડ વાયરિંગ નામ પ્રમાણે જ એના બહારની સાઈડથી મેટલ કન્ડક્ટર હશે. ધીસ ટાઈપ ઓફ વાયરિંગ ઇઝ એડોપ્ટેડ ફોર લો વોલ્ટેજ ઇન્સ્ટોલેશન. એકદમ ઓછા વોલ્ટેજ હશે એના ઇન્સ્ટોલેશન માટે મેટલ સીટેડ વાયરિંગ યુઝ થાય છે. ધ સિસ્ટમ ઇઝ સિમિલર ટુ સીટીએસ વાયરિંગ એક્સેપ્ટ ધેટ ધ કેબલ ઇઝ ડિફરન્ટ ફોર ધ વાયરિંગ સિસ્ટમ. સીટીએસ વાયરિંગ જોયું સીટીએસ પ્રીવિયસલી એના જેવી જ આ સિસ્ટમ છે પરંતુ એની કેબલનો યુઝ ડિફરન્ટ થશે. બરાબર છે. નામ ખાલી અલગ છે કેબલ મેટલ સીટેડ વાયરિંગ. આ ટાઈપના વાયરિંગમાં શું હશે? તો કન્ડક્ટર આર ઇન્સ્યુલેટેડ વિથ VIR વોલ્કેનાઇઝ્ડ ઇન્ડિયન રબર. બરાબર છે. VIR નું ફૂલ ફોર્મ ઘણી વાર પૂછાતું હોય છે. ધેન કવર્ડ વિથ એન આઉટર શીટ ઓફ VIR રબર ને ઇન્સ્યુલેટ કરે પછી એને એલ્યુમિનિયમ હવે કન્ટેનિંગ 95% ઓફ લીડ અને 5% એલ્યુમિનિયમ. 95% 95% લીડ હશે અને 5% એલ્યુમિનિયમ હશે એવું લીડ એલ્યુમિનિયમ અલોય બનાવવામાં આવે છે. એના દ્વારા VIR રબર ને કવર કરવામાં આવે છે જેથી એની લાઈફ વધશે. એટલા માટે આને આ વાયરિંગ એ કેવું કહેવાય છે? મેટલ સીટેડ વાયરિંગ. બરાબર છે. આ એનો એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. બરાબર છે. હવે જુઓ કે આ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ સ્ટેમ્પ છે. હેલિકલી વાઉન્ડ હોય છે. બરાબર છે. આ મેટલ વાયર ઓવર ધ બ્રેડિંગ. બ્રેડિંગ ઉપર મેટલનો વાયર હોય છે. બરાબર છે. આ વોટર ટાઈટ ફ્લેક્સિબલ આને કહેવાય મેટલ સીટેડ વાયરિંગ. બરાબર છે. હવે જોઈએ મેટલ સીટેડ વાયરિંગના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ. ધ મેટલ શીથ પ્રોવાઈડેડ ઓવર ઇન્સ્યુલેટેડ કન્ડક્ટર ઇન ઓર્ડર ટુ પ્રોટેક્ટ સિસ્ટમ ફ્રોમ મિકેનિકલ ઇન્જરી. હવે મેટલ શીથ શું કામ પ્રોવાઈડ કરવામાં આવે? મિકેનિકલ ઇન્જરી, ડેમ્પનેસ અને એટમોસ્ફિયરિક એક્શન હોય કે વરસાદના લીધે હોય કે આગના લીધે હોય કે ટેમ્પરેચરની જોયું તો આપણે સીટીએસ અને ટીઆરએસ વાયરિંગનો ડિસએડવાન્ટેજ શું હતો કે એને એસિડ, આલ્કલીઝ કે ઓપન ટુ સન અથવા ઓપન ટુ રેઇન માં એ આપણે ઇન્સ્ટોલ કરી શકતા નહોતા. તો એને ઓવરકમ કરવા માટે અહીંયા શું યુઝ કર્યું છે? મેટલ સીટેડ. તો મિકેનિકલ ઇન્જરી એટલે કે એને તમે વાળી શકો છો. ડેમ્પનેસ બરાબર છે. એટમોસ્ફિયરિક એક્શન કે જે એટમોસ્ફિયરિક એક્શન આવતી હોય એ તમે રિમૂવ કરી શકો છો. સેમ એઝ સીટીએસ વાયરિંગ કેબલ્સ આર રન ઓવર ધ વુડન બેટન. હવે સીટીએસ વાયરિંગમાં જેમ હતું ને કેબલ વુડન બેટન ઉપર રન થતા હતા અને એવી જ રીતે અહીંયા સીટીએસ વાયરિંગમાં કેબલ વુડન પેટર્ન ઉપર રન થશે. મેટલ સીટેડ વાયરિંગમાં આર ફિક્સ્ડ વિથ ધ હેલ્પ ઓફ ટીન્ડ ઇંક ક્લિપ્સ. બરાબર છે. ટીનની જે ક્લિપ હોય એના દ્વારા ફિક્સ કરવામાં આવે છે. બરાબર છે. તો આ તો મેટલ સીટેડ વાયરિંગ. બરાબર છે. એનો વાયર આ રીતે દેખાય છે તમે જોઈ શકો છો. બરાબર છે. મેટલ સીટેડ વાયરિંગના એક્ઝામ્પલ છે. જુઓ અહીંયા મેટલ સીટેડ વાયરિંગ બતાવ્યો, ત્રણ કેબલ બતાવ્યો. બરાબર છે. આ પહેલા કન્ડક્ટર છે, એની ઉપર રબરના ઇન્સ્યુલેશન છે, એની ઉપર મેટલ સીટેડ છે. બરાબર છે. આ ત્રણ સ્ટ્રક્ચર બતાવ્યા છે, એને એક સાથે કનેક્ટ કરેલા છે. તો આ એના બંડલ બતાવેલા છે. મેટલ સીટેડ વાયરિંગના અલગ અલગ એક્ઝામ્પલ આ તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. બરાબર છે. મેટલ સીટેડ વાયરિંગ અને
અને વીઆરએસ વાયરિંગ સીટીએસ વાયરિંગ માં શું ફેર છે એ તમને ખબર છે બરાબર છે ઓના જે ડિસએડવાન્ટેજીસ હતા એ તો આમાં ઓવરકમ થશે જ પરંતુ સીટીએસ વાયર અને ટીઆરએસ વાયરિંગ ના એડવાન્ટેજીસ પણ આમાં કવર થશે કન્ડક્ટર્સ આર પ્રોટેક્ટેડ અગેન્સ્ટ મિકેનિકલ ઇન્જરી બરાબર છે મિકેનિકલ ઇન્જરી થાય તો એની અગેન્સ્ટમાં પ્રોટેક્શન કોણ આપે છે તો કે મેટલ સીટેડ વાયરિંગ બરાબર છે ઇટ ઇઝ સુટેબલ અંડર ડેમ્પ સિચ્યુએશન ડેમ્પ સિચ્યુએશનમાં આ વાયર સુટેબલ છે ઇટ ગિવ્સ બેટર અપીરિયન્સ બેટર અપીરિયન્સ ઇન્ટિરિયર ડિઝાઇનની રીતે મેટલ સીટેડ વાયરિંગ છે એ સારો દેખાવ આપે છે ઇન કમ્પેરિઝન ટુ ક્લીટ વાયરિંગ વુડન કેસિંગ કેપિંગ વાયરિંગ સીટીએસ અને ટીઆરએસ વાયરિંગ બરાબર છે ઇટ હેઝ અ લોંગર લાઈફ એને લાઈફ લાંબી છે બરાબર છે કન્ડક્ટર્સ આર પ્રોટેક્ટેડ અગેન્સ્ટ કેમિકલ બરાબર છે કન્ડક્ટર પ્રોટેક્શન કોની અગેન્સ્ટ આપે છે કેમિકલની અગેન્સ્ટ આપે છે ઇટ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન એન ઓપન સ્પેસમાં તમે આને ઇન્સ્ટોલ કરી શકો છો કારણ કે આને એટમોસ્ફેરિક કન્ડિશન લાગવાની કોઈ સંભાવના રહેતી નથી એટલા માટે જેનું નામ છે મેટલ શીથ વાયરિંગ બરાબર છે આ હતા એના એડવાન્ટેજીસ કન્ડક્ટર્સ આર પ્રોટેક્ટેડ અગેન્સ્ટ મિકેનિકલ ઇન્જરી સામે પ્રોટેક્શન આપે છે મેટલ શીથ બરાબર છે સુટેબલ ફોર અંડર ડેમ્પ કન્ડિશન ડેમ્પ કન્ડિશનની અંદર આનું ઓપરેશન સુટેબલ છે અપીરિયન્સ સારો છે લુક એકદમ સરસ છે બરાબર છે લોંગર લાઈફ હા કેમ કે આપણે મેટલ યુઝ કર્યું છે તો આની લાઈફ એકદમ વધી જશે બરાબર છે અને કન્ડક્ટર્સ આર પ્રોટેક્ટેડ અગેન્સ્ટ ધ કેમિકલ્સ કેમિકલ્સની અગેન્સ્ટમાં પ્રોટેક્શન આપે છે ઇટ કેન બી ઇન્સ્ટોલ્ડ ઇન ઓપન સ્પેસમાં આ ઇન્સ્ટોલ થઈ શકે છે બરાબર છે હવે મેટલ શીથેડ વાયરિંગના ડિસએડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે તો કે કેબલ આર કોસ્ટલીયર ધેન સીટીએસ એન્ડ ટીઆરએસ વાયર બરાબર છે સીટીએસ અને ટીઆરએસ વાયર કરતા કેબલ કોસ્ટલીયર છે ઇન કેસ ઓફ લીકેજ ધેર ઇઝ અ રિસ્ક ઓફ શોક લીકેજ થાય એટલે આપણે મેટલ શીથ તૂટી જશે એટલે શોક લાગવાની સંભાવના રહેશે બરાબર છે સ્કિલ લેબર એન્ડ પ્રોપર સુપરવિઝન ઇઝ રિક્વાયર્ડ પ્રોપર સુપરવિઝન રિક્વાયરમેન્ટ છે બરાબર છે સ્કિલ લેબર મેટલ સીટેડ વાયરિંગ હશે તો સ્પેશિયલી તમારે વાયરમેનને રિક્વાયર રાખવો પડશે અથવા જેણે ટ્રેનિંગ લીધી હોય મેટલ સીટેડ વાયરિંગ ઇન્સ્ટોલ કરવાની એને તમે યુઝ કરી શકો છો ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર ધ પ્લેસ વેર કેમિકલ કોરોઝન મે ઓકર કેમિકલ કોરોઝન કે જ્યાં કાટ લાગતો હોય કેમિકલના લીધે ત્યાં મેટલ આપણે યુઝ થાય છે મેટલ યુઝ થાય છે એટલે કાટ લાગશે એટલે આ આપણે ઇન્સ્ટોલ કરી શકશું નહીં બરાબર છે તો આ હતું મેટલ સીટેડ વાયરિંગ હવે આને એપ્લિકેશન ક્યાં ક્યાં છે તો એ જોઈએ મિત્રો કે એકદમ લો વોલ્ટેજ સાઈડ હશે અપ ટુ 250 વોલ્ટ તો ત્યાં આપણે મેટલ સીટેડ વાયરિંગ યુઝ કરશું ઇટ મે બી યુઝ ઇન પ્લેસ ઓફ ઇન ધ પ્લેસીસ એક્સપોઝ ટુ સન એન્ડ ડ્રેન પ્રોવાઇડિંગ નો જોઈન્ટ ઇઝ એક્સપોઝ બરાબર છે હવે આપણે આમાં સૂર્યની સામે પણ યુઝ કરી શકશું રેનની વરસાદની સિઝનમાં પણ મેટલ સીટેડ યુઝ કરી શકશું પરંતુ એક જ ધ્યાન રાખવાનું છે મિત્રો નો જોઈન્ટ ઇઝ એક્સપોઝ બરાબર છે બહારની સાઈડ કોઈ જોઈન્ટ આવવો જોઈએ નહીં જો બહારની સાઈડ આપણે જોઈન્ટ આપીએ તો શું થશે મિત્રો કે બહારની સાઈડ જોઈન્ટ આપશું તો ટેમ્પરેચર વધશે વરસાદના લીધે શોક લાગવાની સંભાવના વધી જશે બરાબર છે આને એક લિમિટેશન એ આપેલી છે કે ફિલ્ડ ઓફ એપ્લિકેશન યુ કેન યુઝ અરાઉન્ડ ધ એટમોસ્ફિયર ઓપન ટુ ધ સ્કાય બટ નો જોઈન્ટ શુડ બી એક્સપોઝ બરાબર છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો ઇટ મે બી યુઝડ ઇન અ ડેમ્પ પ્લેસ સુટેબલ પ્રોટેક્ટિવ કવરિંગ વિથ અ સુટેબલ પ્રોટેક્ટિવ કવરિંગ ડેમ્પ કન્ડિશનમાં પણ તમે મેટલ સીટેડ વાયરિંગનો યુઝ કરી શકો છો પરંતુ સુટેબલ પ્રોટેક્ટિવ કવરિંગ આપવું પડશે ઇટ ધીસ ટાઈપ ઓફ વાયરિંગ ઇઝ વેરી કોમન ઇન ધીસ ડેઝ એક્સેપ્ટ સમ સ્મોલ ઇન્સ્ટોલેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ્સ બરાબર છે આ ટાઈપનું વાયરિંગ મેટલ સીટેડ વાયરિંગ અત્યારે કોમન છે બરાબર છે પરંતુ હવે થોડા નાના નાના ઇન્સ્ટોલેશન હોય કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડના કારણે આ ટાઈપનું વાયરિંગ ઓછું થાય છે બરાબર છે તો આ હતી મેટલ સીટેડ વાયરિંગની એક્ઝામ્પલ બરાબર છે ફિલ્ડ ઓફ એપ્લિકેશન જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આ બધા લેક્ચરની લેક્ચર નોટ તમારે ખાસ અપલોડ કરવાની છે બરાબર છે જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો થેન્ક યુ વેરી મચ ઇન એડવાન્સ અને સ્ટે કનેક્ટેડ ટુ ધીસ ચેનલ
હવે મેટલ સીટેડ વાયરિંગ જોયા પછી નેક્સ્ટ આવે છે કન્ડ્યુટ વાયરિંગ. કન્ડ્યુટ વાયરિંગ નો ડાયાગ્રામ તમે જોઈ શકો છો. કન્ડ્યુટ વાયરિંગ માં કઈ રીતે છે, એક ટીન થી બધા પહેલા તો બધી એક સાથે પાઇપ લગાડેલી છે, ટીન થી એને કપલ્ડ કરેલી છે. તમે જોઈ શકો છો કપલ્ડ કરેલી છે, ટીન થી બાર થી એટમોસ્ફિયરિક કન્ડિશન માં લગાડેલી છે. જોઈન્ટ આ રીતે આપેલા છે, તો આને કહેવાય કન્ડ્યુટ વાયરિંગ. બરાબર છે, કન્ડ્યુટ વાયરિંગ માં તમે આ જોઈ શકો છો. બરાબર છે, કન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ ઇઝ બેસ્ટ સુટેડ ફોર ડોમેસ્ટિક એન્ડ કોમર્શિયલ ઇન્સ્ટોલેશન. હવે કોમર્શિયલ અને બેસ્ટ સુટેડ કોના માટે છે, ડોમેસ્ટિક માટે અને કોમર્શિયલ ઇન્સ્ટોલેશન માટે. શા માટે, ઇટ પ્રોવાઇડ્સ પ્રોપર પ્રોટેક્શન ટુ ધ ઇન્સ્ટોલેશન અગેન્સ્ટ ફાયર હેઝાર્ડ્સ શોક એન્ડ મિકેનિકલ ડેમેજ એન્ડ ડેમ્પનેસ. બરાબર છે, આ શા માટે આ પ્રોટેક્શન જરૂરી છે, તો પ્રોટેક્શન આપશે કોની અગેન્સ્ટમાં, તો કે ફાયર હેઝાર્ડ્સની અગેન્સ્ટમાં, શોક થાય તો એની અગેન્સ્ટમાં, મિકેનિકલ ડેમેજ થાય તો એની અગેન્સ્ટમાં, ડેમ્પનેસ થશે તો એની અગેન્સ્ટમાં. બરાબર છે મિત્રો, તો આ કન્ડ્યુટ વાયરિંગ હતું. ધીસ કેબલ્સ યુઝડ ઇન ધ સિસ્ટમ આઈધર ઇઝ VIR PVC ઇન્સ્યુલેટેડ ઓર ઇઝ રન ઇન ધ મેઇલ સ્ટીલ. બરાબર છે, આમાં જે કેબલ યુઝ થાય છે એ કયા કેબલ હશે, તો કે VIR વલ્કેનાઇઝ્ડ ઇન્ડિયન રબર અથવા PVC પોલિવિનાઇલ ક્લોરાઇડ ઇન્સ્યુલેટેડ. PVC દ્વારા ઇન્સ્યુલેશન થઈ રહ્યા હશે. ઇઝ રન ઇન ધ મિલ સ્ટીલ, સ્ટીલની અંદર રન થાય છે. બરાબર છે, અથવા PVC પાઇપ કોલ્ડ કન્ડ્યુટ. કન્ડ્યુટ જે કહેવામાં આવે છે શું છે, તો કે PVC ના પાઇપ હોય અથવા માઇલ્ડ સ્ટીલના પાઇપ હશે. બરાબર છે, એના કારણે જ જો આ તમે જે જોતા હતા ને એને કન્ડ્યુટ વાયરિંગ કહેવામાં આવશે. આ કન્ડ્યુટ કહેવામાં આવે છે, આ જે પાઇપ છે ને કન્ડ્યુટ કહેશું. બરાબર છે મિત્રો, કન્ડ્યુટ વાયરિંગ આ રીતે હોય છે. બરાબર છે, હવે મોડર્ન પ્રેક્ટિસ ઇઝ ટુ કન્સીલ ધ કન્ડ્યુટ એટ ધ પ્લાસ્ટર ઓફ ધ હોલ. હવે પ્લાસ્ટર થયા પહેલા અત્યારની લેટેસ્ટ પ્રેક્ટિસ શું છે મિત્રો, કે દિવાલની બહાર તમારું વાયરિંગ દેખાવું જોઈએ નહીં, તમારે ખાલી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અથવા સ્વિચ બોર્ડ જ દેખાવા જોઈએ. તો અપિરિયન્સ માટે આપણે ઇન્ટિરિયર અપિરિયન્સ માટે શું કરીએ છીએ, લાઇટનિંગ ઇન્ટિરિયર માટે તો શું કરીએ છીએ, અપિરિયન્સ ઓફ ધ હાઉસ રિમેન અનએફેક્ટેડ. પ્લાસ્ટર થતા પહેલા, કાચું કામ થઈ ગયું હોય, સ્લેબ ભરાઈ ગયું હોય, પ્લાસ્ટર થતા પહેલા આપણે કન્ડ્યુટ ને દિવાલમાં નાખી દઈએ છીએ, વાયરને એક સાથે ઇન્સ્ટોલ કરી લઈએ છીએ. પછી સ્વિચ બોર્ડ આપણે ખાલી કનેક્શન આપવાના જ બાકી રહે છે. આપણા ઘરનું પહેલા પ્રોપર પ્લાનિંગ થઈ જશે, કેટલા પોઈન્ટ ક્યાં આવશે. બરાબર છે, એ પ્લાનિંગ પ્રમાણે આપણે કન્ડ્યુટ વાયરિંગ યુઝ કરશું. બરાબર છે, તો આ રીતે તમે જોઈ શકો છો કે પ્લાસ્ટર થતા પહેલા, સ્લેબ લાગતા પહેલા, સ્લેબ ભરતા પહેલા આ તમે રાખી શકો છો. બરાબર છે, આ રીતે કન્ડ્યુટ નાખી દેવામાં આવે છે, એમાં વાયર ઇન્સ્ટોલ કરી દેવામાં આવે છે અને આ વાયર ઉપર ક્લિપો મારી દેવામાં આવે છે, પછી સ્લેબ ભરવામાં આવે છે, અને જેથી કરીને આ ઇનસાઇડ ધ પ્લાસ્ટર ઓર ઇનસાઇડ ધ સ્લેબ તમારી આ એક હિડન થઈ જાય. બરાબર છે, એટલા માટે આ કન્ડ્યુટ વાયરિંગ થાય છે. કન્ડ્યુટ વાયરિંગ કઈ રીતે કરશો એનો એક્ઝામ્પલ આપેલો છે. કન્ડ્યુટ વાયરિંગ આ રીતે થઈ શકે છે, લૂપ એન્ડ ટેપ્સ વાયર ટુ ફાસ્ટ ટેપ. બરાબર છે, કન્ડ્યુટ રાખેલા છે, વાયર્સ રાખેલા છે, આ રીતે કન્ડ્યુટ વાયરિંગ આપણે થઈ શકે છે. કન્ડ્યુટ વાયરિંગના એડવાન્ટેજીસ શું છે, તો કન્ડ્યુટ વાયરિંગ પ્રોવાઇડ્સ પ્રોટેક્શન અગેન્સ્ટ મિકેનિકલ ઇન્જરી એન્ડ ફાયર, ઇઝ શોક પ્રૂફ. બરાબર છે, કન્ડ્યુટ વાયરિંગ યુઝ કરશો તો શું થશે, તો કે તમારા કન્ડ્યુટ દિવાલમાં જ ઇનસાઇડ હશે. બરાબર છે, દિવાલમાં હશે તો એનાથી શું થશે, તો કે શોક લાગશે નહીં. બરાબર છે, કન્ડ્યુટ વાયરિંગ તમારું શોક પ્રૂફ વાયરિંગ હશે. બરાબર છે, કન્ડ્યુટ પ્રોવાઇડ્સ પ્રોટેક્શન અગેન્સ્ટ કેમિકલ્સ. કેમિકલ્સની અગેન્સ્ટમાં કન્ડ્યુટ પ્રોટેક્શન પ્રોવાઇડ કરે છે. ધ હોલ સિસ્ટમ ઇઝ વોટરપ્રૂફ, આખી સિસ્ટમ વોટરપ્રૂફ કન્ડિશનમાં હશે. બરાબર છે, ધ કન્ડક્ટર્સ આર સેફટી સિક્યોર ફ્રોમ ધ મોઇશ્ચર. કન્ડક્ટર્સ મોઇશ્ચરથી સિક્યોર થશે. બરાબર છે, હવે એનામાં કાટ લાગવાની સંભાવના નથી, વરસાદ આવે તો કોઈ પણ પ્રકારની સંભાવના નથી. એસિડ, આલ્કલી, બેઝ કોઈ પણ જગ્યાએ તમે આ કન્ડ્યુટ વાયરિંગ યુઝ કરી શકો છો. ધીસ વાયરિંગ હેઝ ફાર બેટર લુક. હવે તમારા વાયર બહાર દેખાતા ન હોય એટલે કન્ડ્યુટ બહાર દેખાશે ને, એટલે દિવાલ એકદમ પ્લેન દેખાશે, એટલે ઇન્ટિરિયર લાઇટિંગની કન્ડિશનમાં કન્ડ્યુટ વાયરિંગ બેટર લુક આપે છે. ઇટ હેઝ અ લોંગર લાઈફ, એની લાઈફ એકદમ લાંબી હોય છે, કારણ કે અહીંયા તમારે એટમોસ્ફિયરિક કન્ડિશન કઈને લાગે, કઈ તમારે
એસિડ આલ્કલી બેઝ રેઇન કંઈ પણ થાય તમારા કન્ડ્યુટ અંદર હશે દિવાલની અંદર હશે એટલે તમને એનો એડવાન્ટેજ મળશે બરાબર છે હવે કન્ડ્યુટ વાયરિંગના ડિસએડવાન્ટેજ શું છે તો કે ઇટ હેઝ અ કોસ્ટલી સિસ્ટમ ઓફ વાયરિંગ હવે આ વાયરિંગ થોડું બીજાની કમ્પેરમાં કોસ્ટલી હશે બરાબર છે ઇટ રિક્વાયર્સ મોર ટાઈમ ફોર ઇરેક્શન ઇરેક્શન કરતા એનો વધારે ટાઈમ લાગશે કારણ કે મકાન જયારે બનતું હોય ત્યારથી તમારું ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ થશે સૌ પ્રથમ તમારે પેરેલલમાં ચાલવું પડશે કોની સાથે તો કે પ્લાસ્ટરના કામ કરવા વાળા સાથે અને સ્લેબ અથવા સેન્ટિંગનું જે કામ કરતા હશે એની સાથે પેરેલમાં ચાલવું પડશે એ જ્યારે એનું કાચું કામ કરી લઈએ પછી તમારા કન્ડ્યુટ એમાં મૂકી દેવાના પછી એમાં વાયર ફિટ કરી દેવાના અગેન પછી સ્વિચ બોર્ડ જ્યારે પ્લાસ્ટરનું કામ કમ્પ્લીટ થઈ જશે ત્યારે સ્વિચ બોર્ડનું લુક તમારે જોવાનું રહેશે બરાબર છે ઇન્ટરનલ કન્સિડરેશન ઓફ મોઇસ્ચર મે કોઝ ડેમેજ ટુ ધ ઇન્સ્યુલેશન બરાબર છે હવે મોઇસ્ચર કન્સ્ટ્રક્શન હશે એમાં મોઇસ્ચર આવે અથવા ભેજ લાગે સ્લેબમાં તો એમાં પાણી પસાર થશે તો એ ડેમેજ કોને થશે ડેમેજ ટુ ધ ઇન્સ્યુલેશન અનલેસ ધ સિસ્ટમ આઉટલેટ્સ આર ડ્રેઇન એન્ડ વેન્ટિલેટેડ સિસ્ટમના આઉટલેટ્સ ડ્રેઇન હશે બરાબર છે અને વેન્ટિલેટેડ હશે બરાબર છે તો આ એની ડિસએડવાન્ટેજ હતા પરંતુ બેસ્ટ વાયરિંગ કન્ડ્યુટ વાયરિંગ અત્યારના સમયમાં આપણે યુઝ કરીએ છીએ બરાબર છે પ્લેસીસ વેર કન્સિડરેડ ધ ડસ્ટ ઓફ પ્રૂફ is present such as textile mills, saw mills and floor mills. બરાબર છે હવે જ્યાં ડસ્ટિંગ થવાની સંભાવના રહે છે ત્યાં આપણે ટેક્સટાઇલ મિલ હોય કે લાકડાનું મિલ હોય અથવા ફ્લોર મિલ્સ હોય કરવાચણ લોડ ભરવાની ઘંટી હોય ત્યાં આપણે કન્ડ્યુટ વાયરિંગ પહેલાં યુઝ કરશું ડેમ્પ સિચ્યુએશનમાં પણ તમે કન્ડ્યુટ વાયરિંગ યુઝ કરી શકો છો બરાબર છે વર્કશોપની લાઇટિંગ હોય મોટરનું વાયરિંગ હોય એ કન્ડિશનમાં પણ કન્ડ્યુટ વાયરિંગ બેસ્ટ સુટેબલ રહેશે બરાબર છે કન્ડ્યુટ વાયરિંગ વેર ધેર ઇઝ અ પોસિબિલિટી ઓફ ફાયર હેઝાર્ડ સચ એઝ ઇન ઓઇલ મિલ્સ વાર્નિશ ફેક્ટરીઝ વાર્નિશ ફેક્ટરી અથવા ઓઇલ મિલમાં ફાયર હેઝાર્ડની શક્યતા વધારે હોય છે તો એ જગ્યાએ તમારે કન્ડ્યુટ વાયરિંગ યુઝ કરી શકો છો પ્લેસ વેર ધ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ આર કેપ્ટ સચ એઝ રેકોર્ડ રૂમ હવે તમને ખબર જ છે મિત્રો કે વારંવાર હમણાં આગ લાગવાની સંભાવના વધી જાય છે કે કોઈ પણ સચિવાલય હોય કે મહત્વનું દસ્તાવેજી કારખાનું હોય ત્યાં દસ્તાવેજ રૂમમાં વારંવાર આગ લાગતી હોય છે તો ત્યાં આપણે પ્રિફરેબલ કરશું કે જ્યારે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બની જશો ત્યારે કન્ડ્યુટ વાયરિંગ યુઝ કરશો બરાબર છે રેસિડેન્શિયલ એન્ડ પબ્લિક બિલ્ડિંગ્સ વેર ધ અપિયરન્સ ઇઝ અ પ્રાઇમ ઇમ્પોર્ટન્સ અત્યારે મેજોરિટી આપણે કન્ડ્યુટ વાયરિંગ યુઝ કરીએ છીએ બીકોઝ ઇન્ટિરિયર લાઇટિંગમાં આપણે પ્રાઇમ ઇમ્પોર્ટન્સ કોણ છે તો કે અપિયરન્સ દેખાવ કેવો હોવો જોઈએ આપણા વાયરિંગનો તો એ વાયરિંગના દેખાવ પરથી આપણે કન્ડ્યુટ વાયરિંગ યુઝ કરીએ છીએ બરાબર છે હવે આ હતું મિત્રો કન્ડ્યુટ વાયરિંગ તો આ લેક્ચર તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જો કોઈ પણ ડાઉટ રહી ગયો હોય તો કોમેન્ટ કરશો એટલે હું એ ટોપિક ઉપર વધારે એક્સપ્લેનેશન આપીશ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હવે આપણે જોઈશું સિસ્ટમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી હવે ઇલેક્ટ્રિકલ એનર્જીને કઈ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ એ કઈ રીતે કરીએ સિન્સ એઝ પર ધ રેકમેન્ડેશન ઓફ ISI બરાબર છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બરાબર છે ધ મેક્સિમમ નંબર ઓફ પોઈન્ટ્સ ઓફ લાઇટના પોઈન્ટ કેટલા મેક્સિમમ હોવા જોઈએ ફેન સોકેટ અને આઉટલેટ કેન બી કનેક્ટેડ ઇન અ વન સર્કિટ હવે આપણે એક સબ સર્કિટમાં મેક્સિમમ 10 પોઈન્ટ કનેક્ટ કરી શકીએ છીએ તો કે કોને તો કે લાઇટ ફેન બરાબર છે અને આ સોકેટ આઉટલેટ એક સર્કિટ બોર્ડ અથવા એક સ્વિચ બોર્ડમાં મેક્સિમમ પોઈન્ટ આપણે કેટલા કનેક્ટ કરી શકીએ છીએ તો કે 10 પોઈન્ટ બરાબર છે 10 પોઈન્ટ આપણે કનેક્ટ કરી શકીએ છીએ મેક્સિમમ લોડ કેન બી કનેક્ટેડ ઇન સચ સર્કિટ ઇઝ 800 વોટ હવે મેક્સિમમ એક સર્કિટમાં આપણે લોડ કેટલો કનેક્ટ કરી શકીએ છીએ ટોટલ એનું કન્ઝમ્પશન 800 વોટ જેટલું હોવું જોઈએ હેન્સ ઇન કેસ ઓફ મોર લોડ મોર પોઈન્ટ્સ આર રિક્વાયર્ડ ટુ બી કનેક્ટેડ ટુ ધ સપ્લાય સિસ્ટમ જેમ
તમારો લોડ વધશે એમ વધારે પોઈન્ટ કનેક્શન થશે, પોઈન્ટ કનેક્શન થશે એટલે વધારે એક કરતા વધારે સર્કિટ તમારે જોઈશે, બરાબર છે? તો આ રેકમેન્ડેશન હતું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇશ્યુ, બરાબર છે? કે મેક્સિમમ એક્ઝામમાં પૂછાઈ શકે તો મેક્સિમમ કેટલા પોઈન્ટ, તો કે 10 પોઈન્ટ. મેક્સિમમ વોલ્ટેજ કેટલા, તો કે 800 વોટ. એક સર્કિટમાં 800 વોટ કરતા તમારે વધારે યુઝ કરી શકશો નહીં, બરાબર છે? ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમ, આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કઈ રીતે કહી શકાય, તો કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમ વિચ ઇઝ મોસ્ટ કોમનલી એડેપ્ટેડ ફોર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઇલેક્ટ્રિકલ એનર્જીને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવી, કેમાં, તો કે બિલ્ડિંગમાં. ધ ફ્યુઝિસ ઓફ વેરિયસ સર્કિટ્સ આર ગ્રુપ્ડ ટુગેધર ઓન એ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. હવે તમારે જ્યાં જ્યાં સર્કિટમાં પ્રોવાઈડ પાવર પ્રોવાઈડ કરવો છે એના ફ્યુઝિસ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં ગ્રુપ કરવામાં આવે છે. સમટાઈમ્સ સિમ્પલી નોન એઝ ફ્યુઝ બોર્ડ, ફ્યુઝ બોર્ડ તરીકે જ આપણે એને ઓળખીએ છીએ, બરાબર છે? ફ્યુઝ બોર્ડ કે અલગ અલગ ફ્યુઝિસ રાખેલા હોય છે એને તમે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કહી શકો છો. જ્યાં જ્યાં પાવર સપ્લાય આપવાનો હોય એના ફ્યુઝના કનેક્શન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી જતા હોય, કે જ્યાં જ્યાં આપણે એક સર્કિટમાંથી કનેક્શનમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી આપવાની હોય. તો સપોઝ 5 જગ્યાએ તમારે ઇલેક્ટ્રિકલ એનર્જી આપવાની છે, 3 ફેઝમાં છે, તો RYB 3 ફેઝ 5 ફ્લોર, તો 15 ફ્યુઝ બોર્ડ આવશે, બરાબર છે? એક બોર્ડની અંદર 15 ફ્યુઝ આવશે, બરાબર છે? ધસ 2 કોપર સ્ટ્રીપ્સ આર નોન એઝ બસ બાર. હવે બસ બાર, આપણે પ્રીવિયસલી પણ બસ બાર ઉપર ઘણા બધા કોન્સેપ્ટના મારા પ્લેલિસ્ટમાં તમે વિડીયો જોઈ શકો છો, કે બસ બાર કોને કહેવાય, કયા કયા ટાઈપના છે એ તમે આ વાયરિંગના પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો. બસ બાર ઉપર સ્પેશિયલી 5 થી 6 લેક્ચર આપણે ડિલિવર કરેલા છે, તો બરાબર છે? તો કોમન કોપર સ્ટ્રીપ્સ ફ્યુઝને જે જોડેવામાં આવે છે કોમન કોપર સ્ટ્રીપ દ્વારા, બરાબર છે, એને શું કહેવાય, તો કે બસ બાર કહેવામાં આવે છે. ઇઝ ફિક્સ્ડ ઇન અ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઓફ હાર્ડ વુડ ઓર મેટલ કેસીસ આર કનેક્ટેડ ટુ ધ સપ્લાય મેન થ્રુ અ લિંક્ડ સ્વિચ, બરાબર છે? ફ્યુઝ બોર્ડમાં જે પાવર સપ્લાય જાય છે અને વુડન કે એને કોના દ્વારા જોડવામાં આવે છે બસ બારને, તો કે હાર્ડ વુડ, બરાબર, લાકડા દ્વારા અથવા મેટલ કેસ દ્વારા એને કનેક્ટ કરવામાં આવે છે અને મેઇન સપ્લાય લાઇન સાથે જોડવામાં આવે છે. લિંક્ડ વિથ અ સ્વિચ સો ધેટ ધ ઇન્સ્ટોલેશન કેન બી સ્વિચ ઓફ એઝ ધ વોલ ફ્રોમ બોથ ઓફ ધ પોલ્સ ઓફ ધ સપ્લાય ઇફ રિક્વાયર્ડ. હવે તમે બસ બારને ઓફ કરશો તો જ્યારે જરૂર પડશે ત્યારે ઇમરજન્સીમાં બધી બાજુથી સપ્લાય ઓફ કરી શકશે. એઝ અ ફ્યુઝ ઇઝ ઇન્સર્ટેડ ઇન અ પોઝિટિવ ઓર ફેઝ પોલ ઓફ ઇચ સર્કિટ સો ધેટ ધ ઇચ સર્કિટ ઇઝ કનેક્ટેડ અપ થ્રુ ઇટ્સ ઓન પર્ટિક્યુલર ફ્યુઝ. હવે ફ્યુઝ કોના દ્વારા પોઝિટિવ ફેઝમાં અથવા એના પોલ ફેઝમાં સર્કિટમાં કનેક્શન આપેલું હોય છે, તો એના પર્ટિક્યુલર ફ્યુઝ બ્લોન થઈ જશે, બરાબર? તો આ હતું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમ. હવે જોઈ શકો છો તમે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમને આપણે મોટા લેઆઉટમાં જોઈએ તો સર્કિટ અહીંયા તમારે જોઈ શકો છો. સર્કિટ નંબર એક, આ સર્કિટ નંબર 4 સર્કિટ આપેલી છે. સર્કિટ નંબર 2, 3 અને 4 અહીંયા 4 સર્કિટ આપેલી છે. અહીંયા સર્કિટ નંબર 1માં કેટલી સ્વિચીસ છે, તો કે 4 સ્વિચીસ. દરેક સર્કિટમાં 4 સ્વિચીસ છે. હવે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં પાવર સપ્લાય કઈ રીતે જશે, તો કે સર્કિટ નંબર 1માં 1 ફ્યુઝ જશે અને ન્યુટ્રલ ક્યાંથી આવશે, ન્યુટ્રલ કનેક્શનમાંથી આવશે. આ ન્યુટ્રલ કનેક્શનમાંથી ન્યુટ્રલ પોઝિટિવ કનેક્શન અહીંયાથી આવશે, બરાબર છે? હવે અહીં તમે જોઈ શકો છો વચ્ચે એક ફ્યુઝ આવેલો છે, બરાબર છે? ન્યુટ્રલ બધાના કોમન છે, બરાબર છે? ન્યુટ્રલમાં ફેઝ લગાવેલો નથી, ફ્યુઝમાં ફેઝ લગાવેલો છે. એક્ઝામ તરીકે અથવા તમે જ્યારે ઇન્ટરવ્યુમાં જાઓ ત્યારે પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વાય ફ્યુઝ ઇઝ ઓલવેઝ કનેક્ટેડ ઇન ફેઝ નોટ ઇન એ ન્યુટ્રલ, બરાબર છે? એના માટેનો સ્પેશિયલી વિડીયો આપણે તમે આ લેક્ચર સિરીઝમાં જોઈ શકો છો. અહીંયા તમે જુઓ તો પોઝિટિવ અને ન્યુટ્રલ લિંક્ડ સ્વિચ દ્વારા આપવામાં આવે છે. પોઝિટિવ ટર્મિનલમાં 4 સર્કિટ છે, તો કે 4 ફ્યુઝ બોર્ડ છે અને ન્યુટ્રલ કનેક્શન છે, તો આ સર્કિટને શું કહીશું આપણે, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. હવે અહીંયા સર્કિટ નંબર 1, સર્કિટ નંબર 2, સર્કિટ નંબર 3 અને સર્કિટ નંબર 4, ચારેયમાં ફેઝ કનેક્શન ફ્યુઝ દ્વારા આપવામાં આવે છે અને ન્યુટ્રલ કનેક્શન ન્યુટ્રલ બોર્ડ દ્વારા આપવામાં આવે છે. તો આ તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, બરાબર છે?
હવે મેથડ ઓફ વાયરિંગ, વાયરિંગ ની કઈ કઈ મેથડ છે? બરાબર છે, તો વાયરિંગ ની બે મેથડ છે. પહેલી વાયરિંગ છે જોઈન્ટ બોક્સ સિસ્ટમ ઓર ટ્રી સિસ્ટમ, બરાબર છે. બીજી મેથડ છે લૂપ ઇન સિસ્ટમ. હવે બે મેથડ આપણે અત્યારે યુઝ કરીએ છીએ, બરાબર છે. જોઈન્ટ બોક્સ સિસ્ટમ અને લૂપ ઇન સિસ્ટમ. લૂપ ઇન સિસ્ટમ આપણે વધારે પ્રિફર કરીએ છીએ, અથવા જોઈન્ટ બોક્સ સિસ્ટમ ટ્રી સિસ્ટમ પણ કહેવામાં આવે છે. આ સિસ્ટમમાં શું હોય, ચલો જોઈએ. ઇન જોઈન્ટ બોક્સ સિસ્ટમ ધ કનેક્શન ઓફ લેમ્પ્સ આર મેડ થ્રુ ધ જોઈન્ટ્સ made in the joint boxes by means of suitable connectors or joint cutouts. હવે આના કનેક્શન કોના દ્વારા માપવામાં આવે છે? તો કે જોઈન્ટ બોક્સમાં જે સુટેબલ કનેક્ટર્સ હશે અથવા જોઈન્ટ કટઆઉટ હશે એના દ્વારા, બરાબર છે. ઇન ધીસ મેથડ ધો ધેર ઇઝ અ સેવિંગ ઇન ધ ક્વોન્ટિટી ઓફ વાયર ઓર કેબલ રિક્વાયર્ડ, બટ ધ સેમ ઓફસેટ ઇઝ બાય એક્સ્ટ્રા કોસ્ટ ઓફ જોઈન્ટ બોક્સિસ. હવે તમે જ્યાં પણ કનેક્શન આપશો, જોઈન્ટ આપશો, ત્યાં તમારે જોઈન્ટ બોક્સ લગાવવું પડશે. જોઈન્ટ બોક્સમાં તમારે શું લગાવવું પડશે? તો કે કનેક્ટર્સ અથવા જોઈન્ટ કટઆઉટ. હવે તમે વાયર સેવ કરો છો, પરંતુ અહીંયા તમારે એડિશનલ રિક્વાયરમેન્ટ કોની છે? તો કે એક જોઈન્ટ આવશે તો એક જોઈન્ટ બોક્સ જોશે, જોઈન્ટ બોક્સ અથવા એક કનેક્ટર જોશે, બરાબર છે. કનેક્ટર અને જોઈન્ટ બોક્સ જોશે તો જોઈન્ટ બોક્સ જોશે તો તમારે કોસ્ટ જોઈન્ટ બોક્સનો વધી જશે, બરાબર છે. તો આને કહેવાય ટી સિસ્ટમ અથવા જોઈન્ટ બોક્સ સિસ્ટમ. બીજો ડિસએડવાન્ટેજ ટી કનેક્શનનો શું છે? ધેટ ધ નંબર ઓફ ટી કનેક્શન મેડ ઇન ધ વાયરિંગ સિસ્ટમ રિઝલ્ટ ઇન ધ વીકનેસ. હવે આ એક આપણી નબળાઈ પણ છે કે નંબર ઓફ ટી કનેક્શન કેટલા લઈ આવવા ઇફ નોટ પ્રોપરલી મેડ, બરાબર છે. ટી કનેક્શનના પ્રોપર કનેક્શન આપણે મેન્ટેન કરતા નથી તો એ આપણી નબળાઈ છે, બરાબર છે. નાઓડેઝ યુઝ ઓફ ધીસ સિસ્ટમ ઇઝ લિમિટેડ ટુ ટેમ્પરરી ઇન્સ્ટોલેશન ઓનલી. હવે પરમેનન્ટ ઇન્સ્ટોલેશનમાં આ વાયરિંગ સિસ્ટમનો યુઝ થતો નથી, બરાબર છે. ટેમ્પરરી કનેક્શન માટે જ આ વાયરિંગનો યુઝ થાય છે, કેમ કે એનો કોસ્ટ લો છે, બરાબર છે. જોઈન્ટ બોક્સ ઓર ટ્રી સિસ્ટમ, હવે તમે જોઈ શકો છો ટ્રી સિસ્ટમ. તો કે અહીં પોઝિટિવ સપ્લાય આપેલો છે, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, એમાં ફ્યુઝિસ આપેલા છે, ત્રણ કનેક્શન જોઈ શકો છો. સ્વિચ વનમાં કનેક્શન આવ્યું છે, સ્વિચ વનમાંથી કનેક્શન લેમ્પ L1માં આવ્યું છે, એનું એ કનેક્શન અગેન સ્વિચ લેમ્પ 2માં આવેલું છે, લેમ્પ 2નું સ્વિચ 2માં અને અગેન પોઝિટિવ ફેઝમાં જાય છે, બરાબર છે. અહીંયા એકની સાથે બીજું, બીજાની સાથે ત્રીજું સેપરેટ પેરેલલ કનેક્શન આપેલા નથી. તો આ સિસ્ટમને કેવી કહેવાય? જોઈન્ટ બોક્સ સિસ્ટમ અથવા ટી સિસ્ટમ, બરાબર છે. ટી સિસ્ટમ તમે કહી શકો. હવે આ એકદમ ટેમ્પરરી સિસ્ટમ છે. હવેની જે સિસ્ટમ છે એ લૂપ ઇન સિસ્ટમ છે. તો ચલો જોઈએ લૂપ ઇન સિસ્ટમમાં કઈ રીતે હોય છે. ધ સિસ્ટમ ઇઝ યુનિવર્સલી એમ્પ્લોયડ ફોર ધ કનેક્શન ઓફ વેરિયસ લેમ્પ એન્ડ અધર એપ્લિકેશન્સ ઇન પેરેલલ. આ સિસ્ટમ કોના માટે એપ્લાય કરવામાં આવે છે? તો કે અલગ અલગ લેમ્પ અને અધર એપ્લિકેશન પેરેલલમાં કનેક્શન આપવા માટે કનેક્ટ કરવામાં આવે છે. ઇન ધીસ સિસ્ટમ વેન અ કનેક્શન ઇઝ રિક્વાયર્ડ એટ લાઇટ ઓર સ્વિચ the feed conductor is looped in by bringing it direct to the terminal. હવે જે આપણે ફીડ કનેક્શન હતું પ્રીવિયસલી ટી અથવા લેમ્પ સ્વિચમાં જોયું હતું જોઈન્ટ બોક્સમાં, હવે એમ નહીં કરવામાં આવે, પરંતુ હવે ટર્મિનલ પાસેથી જ ફીડ કનેક્શન લેવામાં આવશે, બરાબર છે. ઇટ ડાયરેક્ટ ટુ ધ ટર્મિનલ ધેન કેરિંગ ફોરવર્ડ અગેન એન્ડ નેક્સ્ટ પોઈન્ટ ઓફ ધ ફીડ, બરાબર છે. અલગ ફોરવર્ડ કરવામાં આવશે. હવે આ કનેક્શનમાં તમે જોઈ શકો છો અહીંયા પોઝિટિવ નેગેટિવ, આ પોઝિટિવ પોઈન્ટ છે, આ ન્યુટ્રલ કનેક્શન છે. લેમ્પ સ્વિચ 1માં આવ્યું છે, લેમ્પ 1માં જશે, અગેન અહીંયાથી આ પોઝિટિવ કનેક્શન છે અહીંયા સ્વિચ 2માં આવશે, લેમ્પ 2માં જશે અને અગેન અહીંયા કોમન જશે. આમ જેટલા જેટલા કનેક્શન હશે એમ પેરેલલ પાથ અગેન પ્રોવાઈડ કરવામાં આવશે. સેપરેટ ફીડબેક પાથ તમે જોઈ શકો છો, લેમ્પ 1નો પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. જુઓ અહીંયા લેમ્પ 1નો ફીડબેક પાથ અહીંયા છે, બરાબર છે, અને કેરી ફોરવર્ડ પાથ અહીંયા છે, બરાબર છે. લેમ્પની સ્વિચનું કનેક્શન અહીંયા છે, તો અહીંયા ત્રણ કનેક્શન રહેશે. ફીડબેક પાથ સેપરેટ છે, ફોરવર્ડ પાથ રહેશે અને સ્વિચનું કનેક્શન આ એઝ ઇટ ઇઝ છે. તો આને કહેવાય લૂપ ઇન સિસ્ટમ, બરાબર છે. લૂપ ઇન સિસ્ટમ. હવે આ હતું અત્યાર સુધીની મેથડ ઓફ વાયરિંગ, ટાઈપ્સ ઓફ વાયરિંગ
અને કયા પ્રકારના કેબલ આપણે યુઝ કરી શકીએ છીએ, કયા પ્રકારનું વાયરિંગ કયા ટાઈમે કઈ એપ્લિકેશનમાં યુઝ થાય છે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બીજા ડિપ્લોમા એન્જિનિયરિંગમાં તમારા વિદ્યાર્થીઓ પણ, તમારા મિત્રો પણ છે, એને પણ આ લેક્ચર લાઇક કરજો. કેમકે મિત્રો, જો આપણને સારો લેક્ચર મળ્યો હોય તો આપણને નોલેજ શેર કરવામાં કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ અને આપણા મિત્રોને પણ આ ફાયદો થશે. બરાબર છે? તો થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ ધીસ લેક્ચર. થેન્ક યુ વેરી મચ.